છો બાળકો, મજામાં ને? તો હવે આજે આપણે ધોરણ ત્રણ હિન્દી પાઠ દસ યહ હે, તો યહ ક્યાં હે? તો યહ આપણે ચિત્ર જોઈ અને જવાબ સમજવાના છે. આ છે બરાબર. આ શું છે? તો તમે અંદર સીધું કોષ્ટક મેં સે સહી શબ્દો ચુનકર ખાલી જગ્યા મેં લિખો ઓર પૂરા વાક્ય ફિર સે લિખો. તો કૌંસમાંથી આપણે સાચો શબ્દ શોધવાનો છે અને ખાલી જગ્યામાં લખવાનો છે અને પછી પૂરું વાક્ય લખવાનું છે. તો પહેલાં તમને બધા કૌંસમાં શબ્દ આપેલા છે, સમજાવું. કયું છે? મોર એટલે મોર, પુસ્તક એટલે પુસ્તક, કલમ એટલે પેન, ઔરત એટલે સ્ત્રી, શું થશે? સ્ત્રી. કૌવા એટલે કાગડો, સિંહ એટલે સિંહ, ગાંધીજી એટલે ગાંધીજી જે આપણે રાષ્ટ્રપિતા છે આપણા, પેડ એટલે ઝાડ, ગુલાબ એટલે ગુલાબ, બંદૂક એટલે બંદૂક, અને છાતા એટલે છત્રી, પતંગ એટલે પતંગ. તો આ શબ્દ તમે સમજ્યા એટલે હવે તમને કયું ચિત્ર છે એના પરથી આમાંથી કૌંસમાંથી શોધી અને શબ્દ લખવાનો છે પહેલાં અને પછી વાક્ય પાછું લખવા પૂર્ણ કરવાનું છે. તો હવે હું અહીંયા તમને સમજાવું છું. પહેલું ચિત્ર છે મોરનું છે બરાબર. તો આપણે શું લખીશું? યહ મોર હે બરાબર. તો પછી તમારે આખું વાક્ય ફરીથી લખવાનું છે. યહ મોર હે બરાબર. આ ખાલી જગ્યામાં પૂરવાનો શબ્દ અને પછી આખું આ રીતના વાક્ય લખવાનું છે. બીજું ચિત્ર છે સિંહનું બરાબર. તો યહ ક્યા હે? યહ સિંહ હે. ક્યા હે? સિંહ હે બરાબર. તો આપણે પછી અહીંયા વાક્ય આખું વાક્ય લખીશું. યહ સિંહ હે બરાબર. હવે ત્રીજું ચિત્ર છે ઝાડનું બરાબર. તો ઝાડને શું કહેવાય? પેડ. તો યહ પેડ હે. તો આપણે શું લખીશું? હવે આખું વાક્ય લખવાનું છે. યહ પેડ હે બરાબર. પછીનું ચિત્ર છે કલમનું છે. તો યહ કલમ હે બરાબર. તો આપણે અહીંયા શું લખીશું? યહ કલમ હે. તો પછી અહીંયા પણ લખીશું, આખું વાક્ય લખવાનું છે ફરીથી. યહ કલમ હે. પછીનું ચિત્ર છે ગાંધીજીનું. તો યહ ગાંધીજી હે. શું લખીશું? યહ ગાંધીજી હે. ખાલી જગ્યામાં ગાંધીજી લખીએ છીએ પછી પાછું આપણે વાક્ય આખું લખીશું. યહ ગાંધીજી હે બરાબર. અને હવે છેલ્લું વાક્ય છે, છેલ્લું બંદૂક છે. તો યહ બંદૂક હે બરાબર. તો હવે આપણે તમારે આખું વાક્ય ફરીથી લખવાનું છે. યહ બંદૂક હે. હવે સામે જુઓ, છત્રીનું ચિત્ર છે. તો યહ છાતા હે. શું લખીશું? છાતા એટલે છત્રી બરાબર. તો પછી આપણે આખું વાક્ય ફરીથી લખવાનું છે. યહ છાતા હે બરાબર. આ ખાલી જગ્યામાં પૂરવાનું ને આ પછી ફરીથી વાક્ય લખવાનું છે. પછી પતંગનું ચિત્ર છે. તો યહ પતંગ હે બરાબર. તો હવે આપણે આખું વાક્ય લખીશું. યહ પતંગ હે બરાબર. પછીનું ચિત્ર છે બુક ચોપડી છે, પુસ્તક છે. તો યહ પુસ્તક હે. શું છે? યહ પુસ્તક હે બરાબર. ખાલી જગ્યામાં પુસ્તક લખીશું. તો આપણે હવે વાક્ય લખીશું. યહ પુસ્તક હે. પછીનું ચિત્ર છે ગુલાબનું છે બરાબર ને. ગુલાબ ફૂલ. તો યહ ગુલાબ હે. શું છે? યહ ગુલાબ હે. તો હવે ખાલી જગ્યામાં ગુલાબ લખ્યું. તો હવે આપણે આખું વાક્ય ફરીથી લખીશું. યહ ગુલાબ હે બરાબર. પછી હવે પછી શેનું ચિત્ર છે? કૌવા. કૌવા એટલે કાગડો. તો યહ કૌવા હે બરાબર. આ કાગડો છે. તો પછી ફરીથી આખું વાક્ય લખીશું. યહ કૌવા હે. અને છેલ્લું વાક્ય, છેલ્લું ચિત્ર છે ઔરત. ઔરત સ્ત્રી છે. તો ઔરત એટલે સ્ત્રી. તો યહ ઔરત હે. તો આપણે શું લખીશું? ઔરત ખાલી જગ્યામાં છે. તો યહ આખું ફરીથી વાક્ય લખીશું. યહ ઔરત હે.
બરાબર તો આ રીતના આપણે પાઠ 10 પૂર્ણ કર્યો આવજો બાળકો જય ગણેશ